गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 8 विज्ञान और टेक्नोलॉजी में चैप्टर 4 पदार्थों धातु और अधातु की अंदर आगळना वीडियो में आपणे 1 થી 20 તત્વો છે તેની માહિતી છે મેળવેલી છે। આ માહિતી ઉપર છે છે એ આપણે આજના વિડિયોની અંદર આગળ વધીએ। ફરી પાછું તમને યાદ અપાવી દઉં કે સામાન્ય રીતે આજે આપણે આગળના બે વિડિયો જોયેલા છે તેની અંદર જે કંઈ માહિતી આપેલી છે તે ચેપ્ટર 4 સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે। તેથી ખાસ એનું લખાણ કરી એને ટેલી કરી અને રિવિઝન કરી લેવું, અને આ માહિતી છે એ આપણા આ ચેપ્ટરના મુદ્દા સાથે જોડાયેલા જેટલા જેટલા ભાગો છે તેને કનેક્ટેડ છે। હવે આગળ વધીએ, ફરી પાછું આપણે થોડી ઘણી માહિતી લઈ અને આ વિડીયોમાં આગળ જોઈએ। તેમાં સૌ પ્રથમ ગયા વિડીયોની અંદર તમે જે કાંઈ કોષ્ટક શીખ્યા તેમાં જે તે પરમાણુ હોય તેનો ક્રમ કેટલામો છે એ, અને આ સિવાય છે તેની સંજ્ઞા, ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા વિશે તમે જોઈ ગયા। આ જ વસ્તુ ઉપરથી આજે ચેપ્ટરની અંદર 3 શબ્દો આપેલા છે। એક આવશે પદાર્થો, બીજું આવશે ધાતુ અને ત્રીજું આવશે અધાતુ। પદાર્થો કોને કહી શકે તેના વિશેની તમને માહિતી આપી દીધી છે। હવે આજના વિડીયોની અંદર ધાતુ અને અધાતુ શા માટે નામ આપેલું છે, તેની ઓળખ કઈ રીતે કરી શકાય તેના વિશે માહિતી મેળવીએ। આગળના વિડીયો ઉપરથી રિવિઝન કરી લઈએ। શોર્ટની અંદર આપણી પાસે 1 થી 20 તત્વો છે તેની પરમાણુ ક્રમાંક અને સંજ્ઞા સાથેની માહિતી જોઈ। પહેલા નંબર ઉપર આપણી પાસે આવશે હાઇડ્રોજન, 2 નંબર ઉપર હિલિયમ, 3 નંબર ઉપર લિથિયમ, 4 નંબર ઉપર બેરેલિયમ, 5 નંબર ઉપર બોરોન, 6 નંબર ઉપર કાર્બન, 7 નાઇટ્રોજન, 8 ઓક્સિજન, 9 ફ્લોરિન, 10 નિયોન, 11 નંબર સોડિયમ, 12 નંબર ઉપર મેગ્નેશિયમ, 13 નંબર ઉપર એલ્યુમિનિયમ, 14 નંબર ઉપર ફોસ્ફરસ, 15 સલ્ફર, 16 14 નંબર ઉપર સિલિકોન, 15 નંબર ઉપર ફોસ્ફરસ, 16 નંબર ઉપર સલ્ફર, 17 નંબર ઉપર ક્લોરિન, 18 નંબર ઉપર આર્ગોન, 19 નંબર ઉપર પોટેશિયમ અને 20 નંબર ઉપર કેલ્શિયમ। હવે આ જે સંજ્ઞા છે એને સૌ પ્રથમ તો નામ યાદ રાખવા માટેની 1 થી 20 તત્વોને ધ્યાનમાં રાખીને સૂત્ર આપણે જોઈએ। સૂત્ર સૌ સહેલું છે, તેમાં શું કરવાનું તો કે આપણે આજે ગુજરાતી ભાષામાંની માહિતી શબ્દ તરીકે લખેલી તેનો આપણે પહેલો લેટર લઈએ તો 1 થી 20 તત્વો યાદ રાખવા માટેનું સૂત્ર શું થશે તો કે હાઇડ્રોજન એટલે હા, હિલિયમ એટલે હી, એના ઉપરથી સૂત્ર હા હી લી બે બો કા ના ઓ ફ ની સો મે એ સી ફો સ ક્લો આ પો કે। આ આપણું 1 થી 20 તત્વો યાદ રાખવા માટેનું સૌ સરળમાં સરળ સૂત્ર છે। દરેકની ઓળખ કેવી રીતે કરી શકાય તો કે 1-1 લેટર ઉપરથી એ તત્વનું આપણને નામ છે એ યાદ રહી જશે। હા એટલે હાઇડ્રોજન, હી એટલે હિલિયમ, લી એટલે લિથિયમ, બે એટલે બેરેલિયમ,
બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સી ફોર સ સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લો એટલે ક્લોરિન, આ એટલે આર્ગોન, પો એટલે પોટેશિયમ અને છેલ્લે આવશે કેલ્શિયમ. આ રીતે 1 થી 20 તત્વોને યાદ રાખવા માટેનું આપણી પાસે સૂત્ર છે. હવે આપણો મેઇન કોન્સેપ્ટ પદાર્થો વિશે તમે જોઈ ગયા છો. આ 1 થી 20 તત્વોમાં કઈ વસ્તુ ધાતુ છે અને કઈ વસ્તુ અધાતુ છે એની માહિતી પ્રાપ્ત કરવા માટે આપણે એક નિયમ અથવા તો એની જે વ્યાખ્યા છે એ યાદ રાખવી પડશે. કેવી રીતે? તમે આની જે ઇલેક્ટ્રોરચના જોઈ તેની અંદર ધાતુની ઓળખ કરવા માટે જે તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો તે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને જેટલા ઇલેક્ટ્રોન ગુમાવતા હોય તેને આપણે શું કહી શકીએ? ધાતુ તરીકે ઓળખાવી શકીએ. હવે આવશે અધાતુ. આની જેમ જ જે તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો તે ગયા વિડીયો ઉપરથી આપણે કહી શકીએ કે ઓછામાં ઓછી ઉર્જા વપરાય તે રીતે પ્રયત્ન કરતો હોવાથી હવે તે શું કરશે? તો કે ઇલેક્ટ્રોન અષ્ટક્રતા પ્રાપ્ત કરવા માટે મેળવે અને ઇલેક્ટ્રોન મેળવતો હોય તો તેને શું કહી શકાય? અધાતુ તરીકે ઓળખવામાં આવે છે. આમ ધાતુ અધાતુને આપણે ઓળખ કરાવી શકીએ. હવે ઇલેક્ટ્રોરચના ઉપરથી આપણે જોઈએ 1 થી 20 તત્વોમાં કઈ અધાતુ છે અને કયું ધાતુ છે તેમાં જોઈએ. હાઇડ્રોજન આપણી પાસે છે તેમાં 1 જ ઇલેક્ટ્રોન આવેલો છે. આ 1 ઇલેક્ટ્રોન શું કરે છે? સંયોજકતા ઉપરથી ગુમાવવાનો ગુણધર્મ ધરાવતો હોય તો વ્યાખ્યા ઉપરથી ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો તેને આપણે શું કહી શકીએ? તો કે ધાતુ તરીકે ઓળખાવી શકીએ. 1 થી 20 તત્વોમાં આપણી પાસે આ 1 અપવાદરૂપ છે. શા માટે? કારણ કે ઘણી વખત હાઇડ્રોજન છે એ સામે રહેલા તત્વોને આધીન ઇલેક્ટ્રોન મેળવતો પણ હોય અને ઘણી વખત એ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય. તેથી હજુ સુધી વૈજ્ઞાનિકો છે હાઇડ્રોજનને આપણે ધાતુમાં લેવો કે અધાતુમાં લેવો તે મૂંઝવણમાં છે. તેથી આપણે જે આ 118 તત્વો માટેનું આવર્ત કોષ્ટક તૈયાર કરેલું છે તેમાં હાઇડ્રોજનને એક ડાબી બાજુના છેડાના ભાગ ઉપર તરફ મૂકેલો છે. હવે આગળ જોઈએ. આ હિલિયમ આવશે. હિલિયમની ઇલેક્ટ્રોરચના તમે જુઓ છો કે તે કેવું છે? તો કે બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોવાથી ઇલેક્ટ્રોન ગુમાવતા નથી, ઇલેક્ટ્રોન મેળવતા પણ નથી. કોઈ પણ જાતની પ્રક્રિયા ન કરતો હોય ત્યારે આવું જે તત્વ હોય તેને શું કહેવાય? તો કે નિષ્ક્રિય તત્વ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ લિથિયમ. એની ઇલેક્ટ્રોરચના શું આવશે? તો કે 2 અને 1. આપણે વ્યાખ્યા ઉપર ફોકસ કરીએ. જે પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. અને ઇલેક્ટ્રોન ગુમાવે તો શું થશે? તો કે તેને આપણે ધાતુ કહી શકીએ. તેથી લિથિયમ શું કહી શકાય? ધાતુની અંદર સમાવવામાં આવે છે. બેરિલિયમની ઇલેક્ટ્રોરચના તમે જુઓ તો કે કેટલી થશે? તો કે Be 2 અને 2. ફરી પાછો 2 બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોવાથી ઇલેક્ટ્રોન ગુમાવે તેથી બેરિલિયમ કેમ આવશે? ધાતુમાં. બોરોનમાં જોઈએ 2 અને 3. બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. તો બોરોનનો સમાવેશ શેમાં કરવામાં આવે? ધાતુની અંદર કરવામાં આવે છે. આગળ વધીએ.
કાર્બન ઇલેક્ટ્રોન 2 અને 4 બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે. હવે આ સ્થિતિમાં આપણે શું કહી શકીએ? તો કે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા હોય ત્યારે 4 ગુમાવે કે મેળવે બંનેમાં સમાન ઉર્જા વપરાતી હોવાથી તે ઘણી વખત સામે રહેલા તત્વના આધીન 4 ઇલેક્ટ્રોન ગુમાવશે અને ઘણી વખત આ સામે રહેલા તત્વના આધીન 4 ઇલેક્ટ્રોન મેળવશે. આ ઉપરથી આવા બંને ઇલેક્ટ્રોન ગુમાવતો હશે તો કાર્બન કેવો? ધાતુ. ઇલેક્ટ્રોન મેળવતો હશે ત્યારે એ કાર્બન કેવો હશે? અધાતુ. તેથી ધાતુ અને અધાતુ બંને પ્રકારના જ્યારે એ ગુણધર્મ ધરાવતો હોય ત્યારે આને આપણે શું કહી શકીએ? તો કે અર્ધ ધાતુ તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં ધાતુના પણ ગુણધર્મ છે અને અધાતુના પણ ગુણધર્મ જોવા મળે છે. નાઇટ્રોજન આગળ વધીએ, એની ઇલેક્ટ્રોનરચના કેટલી આવશે? 2 અને 5. બાહ્યતમ કક્ષામાં 5 હોય તો વ્યાખ્યા ઉપરથી જો જેમાં 5 ઇલેક્ટ્રોન હશે તે ઇલેક્ટ્રોન શું કરશે? તો કે મેળવશે. અને ઇલેક્ટ્રોન મેળવતો હોય તો એને આપણે શું કહી શકીએ? અધાતુ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ, ઓક્સિજન ઇલેક્ટ્રોનરચના 2 અને 6. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન મેળવે તો ઓક્સિજનનો સમાવેશ શેમાં કરવામાં આવે? અધાતુમાં. ફ્લોરિનમાં જઈએ, ઇલેક્ટ્રોનરચના 2 અને 7. 7 ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન મેળવે તો એને શું કહી શકાય? અધાતુ તરીકે ઓળખાવી શકાય. એના પછી આવશે નિયોન. નિયોનની અંદર ઇલેક્ટ્રોનરચના તમે જોશો તો 2 અને 8. અને આપણે જોઈ ગયા છીએ કે પહેલી કક્ષા છે એમાં કે કક્ષાની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન, એના પછી બીજી કક્ષા વધુમાં વધુ 8, ત્રીજી કક્ષામાં 18, ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન છે એ સમાઈ શકે છે. આ ઉપરથી તમે જોશો તો નિયોનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે અને બીજી કક્ષામાં પણ આપણે વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન ભરી શકીએ. બંનેનું તમે કમ્પેરિઝન કરશો તો અહીં નિયોનની બીજી કક્ષા છે એ સંપૂર્ણ થઈ ગઈ છે અને જ્યારે કક્ષા સંપૂર્ણ ભરાય છે ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, ઇલેક્ટ્રોન મેળવશે નહીં. તેથી કોઈપણ જાતની પ્રતિક્રિયા ન કરતો હોવાથી નિયોન છે એને આપણે આગળ હિલિયમની જેમ શું કહી શકીએ? તો કે નિષ્ક્રિય તત્વ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ, સોડિયમની અંદર આપણી પાસે ઇલેક્ટ્રોનરચનાને ધ્યાનમાં રાખીએ. સોડિયમ ઇલેક્ટ્રોનરચના યાદ કરીએ, 2, 8, 1. ખાસ ધ્યાન રાખવાનું છે તમારે ઇલેક્ટ્રોન કયા જોવાના છે? તો કે પરમાણુની બાહ્યતમ બહારની કક્ષામાં હોય તે જ આપણે ધ્યાનમાં લેવાના છે. સોડિયમની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે ફરી પાછું આપણે ઉપરની વ્યાખ્યા ધ્યાનમાં લઈએ. 1 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોય તો ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. અને ઇલેક્ટ્રોન ગુમાવે તો સોડિયમ શું થશે? ધાતુ. આવી જ રીતે બાકીના તમે આ ઇલેક્ટ્રોનરચનાને ધ્યાનમાં રાખીને ધાતુ અને અધાતુની ઓળખ કરી શકો. મેગ્નેશિયમ ધાતુ, એલ્યુમિનિયમ ધાતુ, સિલિકોન બાહ્યતમ કક્ષામાં 4 એટલે અર્ધ ધાતુ, ફોસ્ફરસ બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન એટલે અધાતુ, સલ્ફર બાહ્યતમ કક્ષામાં 6 અધાતુ, ક્લોરિન બાહ્યતમ કક્ષામાં 7 અધાતુ, ફરી પાછું આર્ગોન બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન એટલે આર્ગોન કેવો થશે? નિષ્ક્રિય. પોટેશિયમમાં હવે શું થશે? તો કે બાકીના 9 ઇલેક્ટ્રોન ભરવા માટે અષ્ટકરત્ના જળવાય તે રીતે તે પ્રયત્ન કરતો હોવાથી પહેલાં સૌ પ્રથમ ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ચોથી કક્ષામાં
एक इलेक्ट्रॉन वधतो होवाथी व्याख्या ઉપરથી આપણે કહી શકીએ કે બાહ્યતમ કક્ષામાં જો એક ઇલેક્ટ્રોન હોય તો તે ધાતુમાં આવશે. કેલ્શિયમમાં બાહ્યતમ કક્ષામાં એ બે ઇલેક્ટ્રોન આવેલા હોવાથી તેને ધાતુની અંદર સમાવી શકીએ છે. આમ આપણે ઇલેક્ટ્રોન રચના ઉપરથી 1-20 તત્વો છે તેની માહિતી ધાતુ, અધાતુ, અર્ધધાતુ અને નિષ્ક્રિય તત્વોમાં ડિવાઈડ કરેલા છે. તેમાં સરળતા માટે તમારે શું કરવાનું, તો કે તમે જુઓ કન્ટિન્યુ ધાતુ અધાતુ આવે છે તો એક સાથે તમે યાદ રાખી શકો. ત્યારબાદ નિષ્ક્રિય તત્વોમાં આપણી પાસે 1-20માં 3 જ માત્ર છે એ નિષ્ક્રિય તત્વ આવે છે. એક આવશે હિલિયમ, બીજો આવશે નિયોન અને ત્રીજો આવશે આર્ગોન. વિદ્યાર્થી મિત્રો, ખાસ આને લગતો એમસીક્યુ સ્વરૂપનો પ્રશ્ન પૂછાય છે કે હિલિયમ તત્વ છે તેને સંયોજકતા કેટલી છે. હંમેશા નિષ્ક્રિય તત્વ ધરાવતું હશે તેવા પરમાણુની સંયોજકતા કેટલી હશે, તો કે 0. શા માટે, કારણ કે એક પણ ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નહીં હોય અને એક પણ ઇલેક્ટ્રોન છે એ મેળવતો હશે નહીં, તેથી તેની સંયોજકતા 0. અને આવા તત્વો પ્રક્રિયા ન કરતા હોવાથી નિષ્ક્રિય તત્વો તરીકે એને ઓળખવામાં આવે. હવે આગળ વધીએ. અહીં આપણે બોર્ડ ઉપર 4 કક્ષા, કોઈ પણ પરમાણુ હોય એને વધુમાં વધુ આપણે 4 કક્ષા અત્યાર સુધી મળેલી છે, કે એલ, એમ અને એન. હવે આ કક્ષા હજુ આના પછીની 5મી કક્ષા હોય. કોઈ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે એ સમાવી શકાય તેનું આપણી પાસે સૂત્ર છે. સૂત્રને ધ્યાનમાં રાખો તો આના પછીની કોઈ પણ આપણે પાસે ઇલેક્ટ્રોન માહિતીને ધ્યાનમાં રાખીને કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ભરાવી શકાય તેની માહિતી પ્રાપ્ત કરી શકે. આને એક જ સૂત્રની અંદર આવરી લઈ અને એના માટેનું સૂત્ર શું છે, તો કે 2n² જેવા જોઈએ. પહેલી જે આપણી પાસે કક્ષા છે એ કે કક્ષા છે. આ કે કક્ષાની અંદર તમે આ સૂત્ર જુઓ 2n². હવે આની અંદર શું કરવાનું, તો કે 2 અચળ પદ છે અને n શું છે, તો કે તે કક્ષાનો ક્રમ દર્શાવે છે. સપોઝ કે અત્યારે તમારે પહેલી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે સમાઈ શકે એ જાણવું હોય તો સૂત્રની અંદર અચળ પદની તમે કિંમત મૂકો અને આગળ માહિતી મેળવો. હવે આપણી પાસે 2 અચળ પદ છે અને એન બરાબર કક્ષાનો ક્રમ, કઈ કક્ષામાં તમારે જાણવું છે કે ઇલેક્ટ્રોન સમાશે, તો કે પહેલી, તેથી એન બરાબર 1ની કિંમત મૂકીએ, ઉપર સાદરૂપ આપીએ 1નો વર્ગ 1, એટલે જવાબ શું આવશે, 2. તો આપણે કહી શકીએ કે કે કક્ષાની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકીએ, 2 ઇલેક્ટ્રોન છે સમાવી શકાય છે. એવી જ રીતે આપણી પાસે બીજી કક્ષા આવશે. બીજી કક્ષા એલ આવશે. આ કક્ષાની અંદર એન બરાબર શું આવશે, 2 લખીએ એટલે 2નો વર્ગ શું થશે, 4. હવે ગુણાકાર કરીએ તો આપણી પાસે છે એન. આ સાદુરૂપ આપતા 2 ગુણાકારમાં 2નો વર્ગ 4 સાદુરૂપ આપશો એટલે શું આવશે, 8. તો એના ઉપરથી આપણે જોઈએ તો એલ કક્ષાની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય, તો કે 8 ઇલેક્ટ્રોન છે એ સમાવી શકાય છે. એના પછીને આપણે ત્રીજી કક્ષા જોઈએ, એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય અથવા કેવી રીતે માહિતી આપેલી છે, તો કે એમ કક્ષાની અંદર એન બરાબર કેટલામી કક્ષા થઈ, તો કે 3, તેથી એન બરાબર 3. એન બરાબર 3 લખીએ સૂત્રની અંદર. હવે સાદરૂપ આપીએ તો 3નો વર્ગ 3 3 9 9 2 18, એટલે આપણે કહી શકીએ કે એમ કક્ષાની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન આવશે, તો કે 18 ઇલેક્ટ્રોન છે સમાવી શકીએ છીએ.
ત્યારબાદ આપણે આગળ વધીએ ચોથી કક્ષા. ચોથી કક્ષા કઈ છે? તો કે એન. એન કક્ષાની અંદર આપણે સૂત્ર મુજબ આગળ વધીએ તો 2n² એન બરાબર 4. કિંમત મૂકીએ સૂત્રની અંદર તો 4² શું થશે? 8. 4² શું થશે? તો કે 4 × 4 16. 16 બે સાથે ગુણાકાર કરશો એટલે જવાબ શું આવશે? 32. આ ઉપરથી ચાર કક્ષા વિશેની માહિતી આપણે જાણકારી પ્રાપ્ત કરેલી છે. આ 2n² સૂત્ર ઉપરથી કઈ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય તેની માહિતી છે. ફરી પાછું આ ઉપરથી આપણે જાણીએ તો કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એલમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન, એમ કક્ષામાં વધુમાં વધુ 18 અને એન કક્ષામાં વધુમાં વધુ 32 ઇલેક્ટ્રોન છે સમાવી શકીએ છીએ. હવે આગળ વધીએ. તમને ગયા વિડીયોની અંદર માહિતી આપેલી હતી કે કેવી રીતે આપણે કોઈ પણ તત્વ છે તેનું નામ અને એના ઉપરથી સંજ્ઞા છે એ બનાવી શકીએ. હવે પહેલો નિયમ શું છે આપણી પાસે? તો કે જે કંઈ તત્વ તમને મળેલું હોય એની સંજ્ઞા તમે જેનો શબ્દ ઇંગ્લિશમાં લખી લ્યો ત્યારે પહેલો લેટર છે એ પહેલા લેટરને લઈ લેશો એટલે એના ઉપરથી આપણે એ તત્વની સંજ્ઞા છે દર્શાવી શકીએ. બીજો નિયમ શું છે? તો કે ઘણા બધા એવા નામ હશે કે રાશિ એક જ સરખી હોય, પણ હવે આવા જે બે તત્વોને અલગ અલગ રીતે જો આપણે એની ઓળખ કરવી હોય તો બીજા નિયમની અંદર એના પછીનો ક્રમશઃ લેટર છે એ સાથે રાખી અને આપણે સંજ્ઞા છે બનાવી શકીએ છીએ. હવે ત્રીજો નિયમ શું છે? તો કે આપણે અહીંયા સોડિયમ ઉપર ફોકસ કરીએ. સોડિયમની અંદર તમે શબ્દ જુઓ તો સો એટલે SO ઉપરથી ચાલુ થવું જોઈએ, પરંતુ એની જે સંજ્ઞા છે એન એ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં પ્રશ્ન થાય કે શા માટે એની સંજ્ઞા એન એ આપેલી છે? તો ત્રીજો શબ્દ, અમુક એવા ધાતુઓ છે કે જેને ગ્રીક ભાષાના શબ્દ ઉપરથી દર્શાવેલા છે. સોડિયમ એન એ એટલે શું થાય? તો કે નેટ્રિયમ, અને આ નેટ્રિયમ ઉપરથી સોડિયમની સંજ્ઞા શું આપેલી છે? તો કે એન એ. એના પછી આપણે જોઈએ તો પોટેશિયમ. પોટેશિયમની અંદર પણ તમે જો પી ઉપરથી સ્પેલિંગ ચાલુ થાય છે, એમ છતાં એનો સિમ્બોલ કે આપેલો છે. તો એની અંદર કેલ્શિયમ નામના વૈજ્ઞાનિકે આની માહિતી આપેલી હોવાથી આની યાદમાં પોટેશિયમને કે તરીકે દર્શાવવામાં આવે. એટલે ટોટલ 4 નિયમ. વર્ડમાં પહેલો લેટર છે એ સંજ્ઞા તરીકે તમે વાપરી શકો. એનો જે શબ્દ છે રિપીટ જો એ આપણો લેટર થતો હોય તો એના પછીનો ક્રમશઃ લેટર લઈ અને પછી આપણે એની સંજ્ઞા દર્શાવી શકીએ. જેમ કે નાઇટ્રોજન એન, રિપીટ થાય એન તો એના પછીનો લેટર ઈ જોડી અને નિયન આપણે ઓળખાવી શકીએ છીએ. એના પછી આગળ વધીએ. ત્રીજો નિયમ, ગ્રીક ભાષાના શબ્દ ઉપરથી પણ આવા સિમ્બોલ આપણે દર્શાવી શકીએ. ને ચોથો નિયમ આવશે, વૈજ્ઞાનિકોએ જો એની શોધ કરેલી હોય તો એના નામ ઉપરથી પણ આપણે આ શોધીને એની માહિતી દર્શાવી શકીએ છીએ. એક કદાચ જો MCQ સ્વરૂપે પૂછે તો ફેરમ આયર્ન કે જેને તમે લોખંડ તરીકે ઓળખાવો છો આને પણ આયર્ન નામ એટલે તો આઈ ઉપરથી શરૂ થાય છે, પણ લેટર આપણને FE સંજ્ઞા સ્વરૂપે આપેલો છે. તો કેવી રીતે એની સંજ્ઞા આપેલી છે? તો કે FE છે એ ફેરમ વર્ડ ઉપરથી લીધેલું છે, તેથી આ આયર્ન દર્શાવવા માટે FE સિમ્બોલ છે એ લેવામાં આવે છે. એક વખત ફરી પાછું રિવિઝનમાં કઈ કઈ માહિતી તમે લીધેલી છે આજના વિડીયોની અંદર. એક, તમે પદાર્થો એના વિશેની માહિતી જોઈ ગયા. બીજું, આજના વિડીયોમાં 1 થી 20 તત્વોમાં કોને આપણે ધાતુ તરીકે ઓળખવી અને કોને અધાતુ તરીકે ઓળખવી એના વિશેની માહિતી જોઈ. ધાતુ અધાતુ કોના ઉપરથી નક્કી કરી શકાય? તો કે ખાસ કરીને જે તે પરમાણુની બાહ્યતમ કક્ષા ઉપરથી ધાતુ છે કે અધાતુ છે તે ઓળખ કરી શકીએ.
કેવી રીતે? તો કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય તો તે હંમેશા ઇલેક્ટ્રોન શું કરશે, ગુમાવશે. અને શોર્ટમાં આપણે યાદ રાખવું હોય તો ઇલેક્ટ્રોન ગુમાવતા હોય એવા બધા જ પરમાણુ છે તેને ધાતુ કહી શકીએ. ત્યારબાદ અધાતુમાં પાંચ છ કે સાત ઇલેક્ટ્રોન હોય તો હંમેશા તે ઇલેક્ટ્રોન મેળવે, અને ઇલેક્ટ્રોન મેળવતા હોય તેને આપણે અધાતુ તરીકે ઓળખાવી શકીએ. અને માહિતી આપણે આગળના વિડીયોમાં ઇલેક્ટ્રોન રચના ઉપરથી જોઈ, તો એની અંદર લિથિયમ, બેરેલિયમ, બોરોન, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને આના જેવા સોડિયમ જેવા જેટલા જેટલા આપણી પાસે આ પરમાણુ છે એ બધા જ આપણે ધાતુની અંદર સમાવી શકીએ. ત્યાર સિવાયના આપણી પાસે પાંચ છ અને સાત ઇલેક્ટ્રોન રત્ન બાહ્યતમ કક્ષા ધરાવતા હોય તેને આપણે અધાતુ તરીકે ઓળખાવી શકીએ. કોષ્ટકની અંદર ચાર માહિતી ધાતુ, અધાતુ, અર્ધધાતુ વ્યાખ્યાએને ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મ ધરાવતા હોય તો તેને અર્ધધાતુ તરીકે ઓળખાવી શકે. અને ચોથું, બાહ્યતમ કક્ષામાં જો ઇલેક્ટ્રોન રચના છે સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ હોય, સંપૂર્ણ રીતે ભરાઈ ગઈ હોય તો આ જે પરમાણુ છે એ કોઈ પણ જાતની પ્રક્રિયા કરી શકશે નહીં. તેથી આવા તત્વોને નિષ્ક્રિય તત્વો કહેવાય. આના માટેની એમસીક્યુ સ્વરૂપની માહિતી આપણને પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. હિલિયમ, નિયોન અને આર્ગોન છે એ નિષ્ક્રિય તત્વો છે, અને આપણે જેટલા જેટલા તત્વો અભ્યાસ કરીશું એ દરેક નિષ્ક્રિય તત્વોની તમારે હંમેશા સંયોજકતા ધ્યાનમાં રાખજો. તેની સંયોજકતા કેવી હશે? ઝીરો હશે. આનો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નિષ્ક્રિય તત્વોની જે સંયોજકતા છે એ કેટલી છે? તો જવાબ કેવો આવશે? શૂન્ય. ત્યારબાદ આપણી પાસે બીજી માહિતી કઈ જોઈએ? તો કે આપણે અગાઉના વિડીયોમાં માહિતી આપી દીધી કે ચાર કક્ષાની અંદર આટલા ઇલેક્ટ્રોન ભરાઈ શકે, પણ હજુ આને જો શોર્ટમાં તમારે માહિતી મેળવવી હોય તો કઈ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તેના માટેનું આપણી પાસે સૂત્ર 2n² એટલે હવે તમારી પાસે આ યાદ રાખવાની માહિતી સરળ થઈ ગઈ. તમારે શું કરવાનું? આંકડો ભૂલાઈ જાય, સૂત્ર ઉપર જાઓ. સપોઝ કે તમારે ત્રીજી કક્ષા છે એના ઇલેક્ટ્રોન યાદ કરવા છે તો n બરાબર 3 લખો અને તરત જ માહિતી આપણને મળી જશે કે ત્રીજી કક્ષામાં છે એ વધુમાં વધુ 16 ઇલેક્ટ્રોન છે એ પ્રાપ્ત થઈ શકે છે. ત્યારબાદ આપણી પાસે ધાતુની અંદર અત્યારે વ્યવહારિક જીવનમાં લોખંડ છે, આ સિવાયની માહિતી જોઈએ તો ઘણા બધા આપણી પાસે એલ્યુમિનિયમ, સોડિયમ, મેગ્નેશિયમ આ બધી જ વસ્તુઓ છે એને ધાતુ તરીકે ઓળખાવી શકે. તેવી જ રીતે આપણી પાસે અધાતુની પણ માહિતી આપેલી છે. અધાતુની અંદર જો આગળ જોઈએ તો ત્રણ પ્રકારના આપણી પાસે અધાતુ છે. એક આવશે ઘન સ્વરૂપના, બીજા આવશે પ્રવાહી સ્વરૂપના અને ત્રીજા આવશે આપણી પાસે વાયુ સ્વરૂપના અધાતુ છે. ત્રણેયની માહિતી જોઈએ, ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપના શું જોવાના છે? તો કે અધાતુ. હવે ઘન સ્વરૂપના અધાતુની અંદર કઈ કઈ વસ્તુ આપણને વારંવાર ઉપયોગી થશે? એટલે એની અંદર કોલસો, બીજું આવશે સલ્ફર, ત્રીજું આવશે ફોસ્ફરસ. આ આપણી પાસે ઘન સ્વરૂપના અધાતુ છે કે જેના વિશેની માહિતી આપણને ખ્યાલ હોવો જોઈએ. પ્રવાહીની અંદર એક જ માત્ર આવશે બ્રોમિન. આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, કારણ કે 9મા ધોરણમાં પણ પૂછાય છે અને કોમ્પિટિટિવ જે એક્ઝામ છે એની અંદર પણ પૂછાય છે કે આ પ્રવાહી સ્વરૂપનું અધાતુ કયું છે? તો એક જ આવશે બ્રોમિન. એના પછી આગળ વધીએ, વાયુની અંદર ઘણા બધા આપણી પાસે અધાતુઓનો સમાવેશ થાય છે કે જે આપણને વાતાવરણમાંથી પ્રાપ્ત થાય. તેની અંદર એક આવશે હાઇડ્રોજન, બીજું આવશે ઓક્સિજન, ત્રીજું આવશે નાઇટ્રોજન. આવા તો આપણી પાસે ઘણા બધા વાયુ સ્વરૂપના અધાતુ છે. આ તમારી આ ત્રણ વિડીયો સુધીની જે આ ચેપ્ટરની માહિતી છે તેમાં ધાતુ અને અધાતુ વિશે જોયું.
હવે આગળના વિડિયોમાં આપણે ચેપ્ટરની શરૂઆત કરીશું કે કોને આપણે ધાતુ અને અધાતુ તરીકે ઓળખાવી શકીએ.